જેની આવવાની અને જવાની તિથિ નક્કી નથી એનું નામ અતિથિ, અને એ અતિથિના એક કાર્યક્રમ અમદાવાદના GTPL ચેનલ દ્વારા, જેને આજે 300 એપિસોડ પૂરા થાય છે, કદાચ હું પણ એમાંનો એક અતિથિ હતો, તો જેને GTPLના પ્રેક્ષકોએ બહુ પસંદ કર્યો એ કાર્યક્રમ અતિથિના કાર્યક્રમને 300 એપિસોડ જ્યારે પૂરા થાય છે, ત્યારે હું ગુજરાતની લોક સંસ્કૃતિ વતી, ગુજરાતના લોક સાહિત્યના જગત વતી અને ગુજરાતના સમગ્ર કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતના લોક કલાકારો વતી હું અતિથિને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. દેવાંગ ભટ્ટ એક બહુ ઉર્જાવાન વ્યક્તિત્વ છે, એનર્જેટિક. એના પ્રશ્નો પૂછતા પહેલાં એનું હોમવર્ક કરીને આવે છે, જે કોઈ સેલિબ્રિટીનો એ ઇન્ટરવ્યૂ લેવાના હોય એના વિશે સંપૂર્ણ એ તૈયાર થઈને આવે અને પ્રશ્નો. અને બીજું મેં એમનામાં એક ખૂબી એ જોઈ કે હી નેવર ઇમ્પ્રેસ બાય એનીબડી. સામે અધરવાઇઝ શું થતું હોય છે કે સામે સેલિબ્રિટી હોય તો બહુ મોટા ભાગના તો અંજાઈ જતા હોય છે, એના પ્રભાવમાં આવી જતા હોય છે. દેવાંગ ભટ્ટનું મેં ઓબ્ઝર્વેશન કર્યું કે મારે વખતે પણ અને મેં જે હું જોઉં છું અતિથિ કાર્યક્રમ GTPLમાં, એ ક્યારેય કોઈનાથી અંજાતા નથી, કોઈનાથી ઇમ્પ્રેસ નથી થતા, અને આ એક બહુ મોટો સ્કિલ ગણાય. કારણ કે તમે કોઈની વાતમાં આવી જાઓ, કોઈના પ્રભાવમાં આવી જાઓ તો એની પાસેથી જે કઢાવવાનું હોય તમે વાત કઢાવી ન શકો અને પરિણામે આખો કાર્યક્રમ ફ્લોપ, શો ફ્લોપ જાય. અરે દેવાંગભાઈમાં મેં આ વસ્તુ જોઈ, મજા આવી. મને એમ છે કે આ માણસને વારે ઘડીએ મળવું જોઈએ. મેં એને આ કહ્યું પણ ખરું કે વેન એવર યુ આર ફ્રી પ્લીઝ કમ ટુ માય પ્લેસ, કારણ કે તમારી સાથે વાત કરવાની મજા આવે છે, તમને સાંભળવાની મજા આવે છે, અને એની જે જાણવાની જિજ્ઞાસા, જેને ક્યુરિયોસિટી કહેવાય ને, અને સિન્સિયરિટી, એ મને ગમી. એકચ્યુઅલી એ મારાથી પ્રભાવિત થયા હોય કે ન થયા હોય, પણ હું એનાથી પ્રભાવિત થયો કે આ માણસને વારે ઘડીએ મળવું જોઈએ. જાણવા જેવો માણસ છે, માણવા જેવો માણસ છે, સાંભળવા જેવો માણસ છે, પીછાણવા જેવો માણસ છે. મારા ચાહકોને તો હું કોઈ પણ પહેલાંમાં ગમતો હોઉં છું, કારણ કે એ એવું માને છે કે સનમ કી હર ચીજ સનમ હોતી હૈ. એટલે મને કોઈ પણ સ્વરૂપમાં, પછી ગાયકના સ્વરૂપમાં કે વક્તાના સ્વરૂપમાં, એ મને જ્યારે જ્યારે જોવે છે ત્યારે. પણ આની અંદર મને મારા ચાહકોના ફોન અને SMS આવ્યા, એમાં એ લોકોએ એવું કહ્યું કે ઘણા સમય પછી એક એવો ઇન્ટરવ્યૂ મેં જોયો કે જેમાં તમારી સામે બરાબર શિંગડા ભરાવનાર પત્રકાર આવ્યો છે. અને એ સારું છે કે આવો પત્રકાર તમને અણીયાળા પ્રશ્નો પણ પૂછે. યુનો એનો ઈરાદો એટલો જ હોય કે કંઈક એવી વાત બહાર નીકળી જાય. તો મારા બધા ચાહકોને એ પણ ગમ્યું કે મારો ઇન્ટરવ્યૂ તો, મારી મુલાકાત, મારું વક્તવ્ય તો સારું હતું, પણ દેવાંગભાઈના પ્રશ્નો બહુ સારા હતા. અને એ મારા ખાસ તો મને મારા ફેન્સ, આઈ ડોન્ટ નો અબાઉટ ધ વ્યુઅર્સ ઓફ GTPL, પણ હું આશા રાખું કે લોકોને પણ એ ઇન્ટરવ્યૂ એટલો જ ગમ્યો હશે.